વિસાવદરમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પાટીદારના બે યુવાનો અનોખી રીતે ઉપવાસ કરી રહ્યા છે. વિસાવદરમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પાટીદારના બે યુવાનો અનોખી રીતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. અરવિંદભાઈ બુધાભાઈ સાવલિયા અને લાલજીભાઈ કોટડિયા જેઓ બંને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જમીનથી 4 ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં આંદોલન શરૂ કરાયું છે. હાર્દિકભાઈના સમર્થનમાં જેની 3 માંગો છે તે માંગો સરકાર સંપૂર્ણ રીતે પૂર્ણ કરે. અમને સરકારની આ જે તાનાશાહી છે એની સામે પણ અમને બહુ મોટો વિરોધ છે. તમામ જ્ઞાતિને વિરોધ છે, અમને એકને છે એવું નહીં. જે માંગો પૂર્ણ કરે એવી અમે સરકારને અપીલ કરીએ છીએ અને આવી તાનાશાહી બંધ કરે. અને તમામ પાટીદાર સમાજ અન્ય સમાજને અમે આમંત્રિત કરીએ છીએ કે ભાઈ સાથ અને સહકાર આપો, જરૂર પડે તો રોડ ઉપર આવવું પડે તો પણ તૈયારી રાખો એવી અમે સંપૂર્ણ સમાજને અપીલ કરીએ. કેટલા દિવસ થયા? આજે 5 દિવસ થયા અમે પ્રતિક ઉપવાસ ઉપર છીએ. આજથી અમે આમરણાથ ઉપવાસ ઉપર બેસીએ છીએ. અચોક્કસ મુદતની રીતે આમરણાથ ઉપવાસ ઉપર બેસવાના છીએ જ્યાં સુધી અમારી માંગો પૂર્ણ ના થાય ત્યાં સુધી. હું સરકારનું કઈ સરકાર વિશે તો બીજું આજુ તો કઈ બોલવાનું છે નહીં, કારણ કે બધા સમાજને ખબર છે કે આ સરકાર શું કરી રહી છે. તાનાશાહી સિવાય બીજું કઈ છે નહીં આ સરકાર પાસે. મારું નામ છે, મારું નામ લાલજીભાઈ બાવાભાઈ કોટડિયા. એક પાટીદારના પુત્ર તરીકે આજે અમે 5 દિવસ ત્યાં આમ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. કાલથી અમે આમરણા ઉપવાસ ઉપર બેઠા છીએ હાર્દિકભાઈના સમર્થનમાં. જ્યાં સુધી આ નિર્ણય ન આવે અને સરકાર દેવા માફી ન કરે ત્યાં સુધી અમે હાર્દિકભાઈની સાથે છીએ. અને મારું એટલું કહેવાનું છે કે તમામ સમસ્ત જ્ઞાતિને કે ભાઈ અત્યારે પાટીદારનો પુત્ર છે અને ઉપવાસ આંદોલનમાંથી બેઠો છે તો સમસ્ત જ્ઞાતિ માટે બેઠો છે. તો અત્યારે સમસ્ત જ્ઞાતિ આ પાટીદારના પુત્રને ટેકો આપે એવી મારી નમ્ર વિનંતી છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હરેશભાઈ મહેતા, વિસાવદર.